રાજ્યભરમાં બોગસ તબીબ ઝડપાવાની જે ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. આ બોગસ તબીબ એલોપેથીની સારવારની પ્રેક્ટિસ કરતો હતો. તાલુકા આરોગ્ય વિભાગે દરોડા પાડીને આરોપીને ઝડપી લીધો છે. એલોપેથિક ઇન્જેક્શન, સિરપ, ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કરી બોગસ તબીબ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરામાં જમીન વેચવાના નામે ખોટા દસ્તાવેજ કરી છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ જમીન વેચવા માટે રૂપિયા 1.3 લાખની છેતરપિંડી કરી હતી ત્યારે આરોપીએ જમીન લેનાર પાસેથી ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા. બાના ખત બાદ આરોપીએ ખોટો દસ્તાવેજ બનાવી જમીન માલિકો જીવિત હોવા છતાં તેઓને મૃતક દર્શાવ્યા. આરોપીએ અલગ અલગ વેન્ડરો પાસેથી ખોટા નામે દસ્તાવેજો પણ ખરીદ્યા હતા. જમીન ખરીદનારા સ્વામી વિજય પ્રકાશ દાસજી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે 8 પૈકી 5 શખ્સોને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય 3 ફરાર શખ્સોને શોધવા પોલીસના ચક્રો ગતિમાન છે. વલસાડના પારડીમાં મંદિરમાંથી દાગીનાની ચોરી થઈ છે. મંદિરમાં સેવા કરતી મહિલા સાથે અજાણ્યા શખ્સે દાગીનાને સ્પર્શ કરી ભોગ ચડાવવાનું કહીને છેતરપિંડી આચરી અંદાજે 1.25 લાખના દાગીનાની ચોરી કરી વ્યક્તિ ફરાર થયો હતો. આ મામલે દાગીનાની ઉઠાંતરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો હતો. પારડી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના કામરેજ તાલુકામાં તસ્કરો ફરી સક્રિય થયા છે. સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ પ્રમુખ જગુ પટેલની કાર ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે સ્વિફ્ટ કાર લઈને આવેલા અજાણ્યા ઇસમોએ કારનો કાચ તોડી કાર લઈને ત્યાંથી ફરાર થયા. આ ચોરાયેલ કાર ઉભેડ ગામે ઘર પાસે પાર્ક કરેલી હતી. કારમાં 50,000ની રોકડ પણ હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. તો ભાવનગર મનપાના પ્રાંગણમાંથી ચોરીના પ્રયાસની ઘટના સામે આવી છે. નિર્માણનગરથી જપ્ત કરેલી લારીઓ લઈ જતો શખ્સ ઝડપાયો છે. ગેરકાયદેસર દબાણ હટાવવા માટે તંત્રએ લારીઓ જપ્ત કરી લીધી હતી. સવારે જપ્ત કરેલી લારી રાત્રે ચોરી છુપી રીતે લઈ જતો શખ્સ ઝડપાયો છે, જે મનપાથી 3 લારી લઈને 3 કિલોમીટર દૂર પહોંચી ગયો. સમગ્ર ઘટનાના પગલે મનપા કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની તૈયારી બતાવી છે અને મનપાના કોઈ કર્મચારીની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. અને જેમ કોઈ જે પણ માધ્યમથી આપણા ધ્યાનમાં આવ્યું એ આપણે તાત્કાલિક જે ત્યાંથી પાછી લઈને એ પ્રથમ તો એ સ્પષ્ટ કરું કે આપણે પાછી આપણા કબજામાં આવી ગઈ છે. એમાં પ્રથમ તો અમે એ જોઈએ છીએ કે આમાં અમારા કોર્પોરેશનના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ, જરૂર જણાશે અને એવું લાગશે તો પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. રાજકોટ ભાવનગર રોડ પર ચોરીની શંકામાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. શક્તિ સોસાયટીમાં એમબીએસ અપાર્ટમેન્ટ્સના કારખાનામાં 2 પરપ્રાંતીય મજૂરોની હત્યા સામે આવી છે. ચોરીની આશંકાએ માર મારતા હત્યાનું પ્રાથમિક અનુમાન છે. મૃતક રાહુલ ધરણાના કારખાનામાં કામ કરતો હતો. તે માલ ચોરી કરી મીનુને પહોંચાડતો. કારખાનામાં 3 કિલો ચાંદીની અછત સામે આવતા માલિક, મેનેજર અને અન્ય મજૂર તથા કોન્ટ્રાક્ટરે ધોકા અને પાઇપથી માર માર્યો, જેના પગલે હત્યા થઈ હોવાનું અનુમાન છે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. ખોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ બનેલ છે. આ બનાવ એમબીએસ ઓર્નામેન્ટ્સ નામના કારખાનામાં બનેલ છે, જેના માલિક સાગરભાઈ સાવલિયા છે. અને આમાં મરણ જનાર એક રાહુલ કરીને છે, જે એના કારખાનામાં મજૂર તરીકે કામ કરતો હતો. અને બીજો એક મીનુ છે, જે રાહુલ એમ કે ચોરી કરેલો ચાંદીનો માલ એને પહોંચાડતો હતો. અને રાહુલ જયારે પકડાઈ ગયો ત્યારે આ તું ક્યાં પહોંચાડ છે એના આધારે મીનુને લઈ આવેલા અને આ બંનેને મારેલ છે અને રૂમમાં આ રાતભર પૂરી દીધેલા છે અને લાકડાના ધોકા વડે તથા પ્લાસ્ટિકના ધોકા વડે મારેલ છે. જે આરોપીઓના નામ અત્યાર સુધીમાં આવેલા છે એમાં સાગર સાવલિયા ભેગા મેનેજર તરીકે વિપુલ ઉર્ફે પિન્ટુ મોલિયા હતો, એની નીચે હિમાલય અને ધવલ પણ મેનેજર તરીકે કામ કરતા હતા. આ 3 જણા તેમજ આ જે મજૂરોનો કોન્ટ્રાક્ટર જેણે રાખ્યો હતો તે તન્મય અને પ્રદીપ, આ 5 જણાના નામ અત્યાર સુધીમાં આવેલ છે. એ સિવાય ત્યાં સિક્યુરિટી મેન તરીકે પુષ્પેન્દ્ર છે અને બીજું કે આ રાહુલ અને બીજા 8-10 માણસો આ તન્મયની કોન્ટ્રાક્ટની ટીમમાં હતા. તો બાકીના મજૂરો એ પણ આમાં કંઈ રોલ આવે છે કે
વ્યક્તિ વેરીફાઈ કરવામાં આવી રહેલ છે, હાલ તપાસ ચાલુ છે. રાજકોટ શહેરમાં ડબલ મર્ડરની ઘટના બની છે. શહેરના શક્તિ સોસાયટીમાં આવેલા એક કારખાનામાં જે છે ગત રાત્રે બે શખ્સો આવ્યા હતા અને તેમને જે ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો, ઢોર મારતા તેમનું જે છે મૃત્યુ થયું હતું. ત્યારે હાલ જે છે અહીંયા થોરાળા પોલીસ પણ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે છે કારખાનાના માલિક સહિતના જે લોકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે જે છે અહીંયા એસીપી સહિતના જે પોલીસ કાફલો છે તે પહોંચ્યો છે, તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે છે બે શખ્સો જે મોડી રાત્રે આવ્યા હતા અને તેઓ ને કહી શકાય કે જે છે ચોર સમજીને તેમને માર મારવામાં આવ્યા હતા. ત્યારે હાલ અંદર જે છે પોલીસ કાફલો પણ અત્યારે તપાસ કરી રહ્યો છે. આપ સીધા જ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે જે છે એ તપાસનો દોર હાથ ધરવામાં આવી રહ્યો છે. જોકે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓ છે એ હાથ વેતમાં છે અને ગણતરીની કલાકોમાં આ ડબલ મર્ડરની હત્યાનો ભેદ ઉકેલાય તેવી પણ સંપૂર્ણ શક્યતા છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં મિત્રની હત્યા કરનાર આરોપી મિત્ર પકડાયો છે. મોબાઈલ છુપાવવાની મશ્કરી કરનાર યુવકની તેના જ મિત્રએ હત્યા નિપજાવી હતી. શહેરના રણછોડનગર વિસ્તારમાં મોબાઈલની મજાક મોતમાં પરિણમી 20 વર્ષીય હરવીરસિંહ પરમારે આરોપીનો મોબાઈલ સંતાડી મજાક કરતા બંને વચ્ચે ઝપાઝપી થઈ. આરોપીએ મિત્રની ફેંટ પકડી છાતી અને ગળાના ભાગે મુક્કા ચૂકી ગળું દબાવી જીવ લીધો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપી અને મરણ જનાર બંને એક જ આંગળિયા પેઢીમાં કામ કરતા હોવાનું પણ હાલ સામે આવ્યું છે. તેમજ હરવીરસિંહ બેભાન થઈ જતા દોલતરામ પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે મૃતકના કૌટુંબિક ભાઈ વિવેકકુમાર તોમરની ફરિયાદના આધારે આરોપી દોલતરામ પરમારની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સજન વિસ્તારમાં પતિએ પારિવારિક ઝઘડામાં પત્નીને ગળે ચપ્પુ મારીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો. પત્નીએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો દરવાજો તોડીને ઘરમાં ઘૂસ્યા અને યુવતીને બચાવી. સ્થાનિકો ઘરમાં આવી જતા હુમલાખોર પતિએ પોતાના ગળે ચપ્પુ માર્યું. સ્થાનિકો ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરીનું હાર્ટએટેકથી મોત થયું છે. સેક્રેટરી ઘનશ્યામભાઈ ભટ્ટનું હાર્ટએટેકથી મોત થયું છે. ભુજ ખાતે દર્શન દરમિયાન એટેક આવતા તેઓનું મોત થયું છે. આવતીકાલે હરાજી સહિતની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વડોદરા ખાતે તેઓની અંતિમક્રિયા થશે. પાટણના રાધનપુરમાં અકસ્માત સર્જાતા એક આધેડનું મોત થયું છે. એસટી બસ ચાલકે એક આધેડને અડફેટે લેતા આધેડનું મોત થયું. રાધનપુર ભીલોટ રૂટની બસના પાછળના ટાયરમાં આવી જતા આધેડનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું. મૃતદેહને હોસ્પિટલ ખસેડવા 108 પણ ન મળી હોવાથી લારી વડે મૃતદેહને હોસ્પિટલ સુધી ખસેડાયો હતો. રાધનપુર પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મંત્રી કુંવરજી હળપતિ ફરી એકવાર લાલઘૂમ થયા છે. સુરતના માંડવીમાં આરએનબીના સર્કિટ હાઉસના લોકાર્પણ દરમિયાન ગુસ્સે થયેલા તે જોવા મળ્યા. અગાઉ બનેલી એક ઘટનાને વખોડતા ગુસ્સે થઈને તેમણે નિવેદન આપ્યું હતું અને કહ્યું કે ઘટનામાં સામેલ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તાપીના વ્યારામાં જ્ઞાન સહાયક ભરતી રદ કરવાની માંગને લઈને રેલી કાઢવામાં આવી. વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યો રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણા કર્યા હતા. વિરોધ પક્ષના અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી અને અનંત પટેલ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જે શિક્ષક મિત્રો ટેટ ટાટ પાસ કરી છે એ બધાએ ખૂબ મોટી સંખ્યામાં રેલી કાઢી છે, આ ધરણા કર્યા છે. અમારા આગેવાનો માન્ય તુષારભાઈ ચૌધરી, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી અનંતભાઈ, અમારા આનંદભાઈ ચૌધરી અને તમામ જિલ્લાના આગેવાનો અને યુવાનો સાથે મળી અને આ જ્ઞાન સહાયકોની લડાઈમાં અમારો
સંપૂર્ણ કોંગ્રેસ પક્ષ તરફથી ટેકો છે। જ્ઞાન સહાયક યોજના એ એક કરાર આધારિત છે યોજના। સૌથી પહેલા એના પહેલા શિક્ષણ ખાતામાં પ્રવાસી યોજના ચાલે જ છે। મેં પોતે પણ 4 વર્ષ પ્રવાસી શિક્ષક તરીકે નોકરી કરી છે અને સરકાર નવું નામ આપીને જ્ઞાન સહાયક લાવી છે। આ જ્ઞાન સહાયકમાં સરકાર જો મને એક પણ ફાયદો બતાવતો હોય ને તો આ યોજના અમે સ્વીકારી લઈએ। અને હવે વાત કરીશું અમદાવાદમાં સંગ્રામની। આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની છે, ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે। આવતીકાલની મેચમાં સુરક્ષાને લઈને ધ્યાનમાં ગુજરાતમાં પોલીસે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરી દીધી છે। મેચ દરમિયાન અને મેચ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે છે। તમામ પ્રકારની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવતીકાલે જે મેચનું આયોજન કરવામાં આવ્યું છે, ભારત પાકિસ્તાન વચ્ચે મેચ છે, ત્યારે તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે। 6000થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં અહીંયા જોડાયા છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। મેચને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। મેચ શરૂ થતા પહેલા કે મેચ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારનો એવો બનાવ ન બને તેના માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 6000થી વધુ પોલીસ કર્મીઓ આ સુરક્ષામાં જોડાયા છે। પ્રથમ સ્ટેડિયમ અને પ્રેક્ષકોની વ્યવસ્થા, નંબર 2 ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા, 3 બંને ટીમના જે સભ્યો છે અને સપોર્ટિંગ સ્ટાફ છે એ લોકોની સુરક્ષાની વ્યવસ્થા, અસામાજિક તત્વો ઉપર વોચ, અને લાસ્ટલી ઇન્ડિયા પાકિસ્તાન મેચ અનુસંધાને સમગ્ર રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય તે ધ્યાનમાં રાખીને કરવામાં આવી વ્યવસ્થા। ડીજીપી વિકાસ સહાયના જણાવ્યા અનુસાર આવતીકાલે મેચને લઈને 5 અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટેડિયમ અને પ્રેક્ષકોની સુરક્ષાની વ્યવસ્થા, પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, બંને ટીમો અને સ્ટાફની વ્યવસ્થા, અસામાજિક તત્વો ફાયદો ન ઉઠાવે તેવી વ્યવસ્થા અને મેચ દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બંદોબસ્ત મૂકવામાં આવી છે અને આશરે 6000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ વ્યવસ્થામાં જોડાયા છે। સ્થાનિક પોલીસ અધિકારીઓ, ગુજરાત પોલીસ અધિકારીઓ ઉપરાંત એનએસજી, એનડીઆરએફની ટીમ્સ પણ, આરએએફની ટીમ્સ પણ આપણી સાથે મદદરૂપ થયા છે અને એ લોકોને પણ યોગ્ય રીતે ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે। 6000થી વધુ પોલીસ કર્મીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા છે અને એનએસજી, એનડીઆરએફ અને એસઓજીની ટીમો પણ જોડાઈ છે। એટલે મેટ્રોનો મહત્તમ ઉપયોગ થાય એવી મારી ખાસ અપીલ છે। તેમ છતાં જે પ્રાઇવેટ વાહનો પણ ત્યાં આવતું હોય તો આપણી પાસે પાર્કિંગની ખૂબ વ્યાપક વ્યવસ્થા ત્યાં છે અને એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી। તો લોકોને શક્ય હોય તેટલો જ મેટ્રોનો ઉપયોગ કરવા પણ અપીલ કરાઈ છે। ભારત પાકિસ્તાન મેચને લઈને તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। સ્ટેડિયમ સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। મેચના રંગે અમદાવાદ રંગાયું છે। આજ મુદ્દે વધુ વિગત મેળવીશું મૌલિક ધામેશ્વા અમારી સાથે સંવાદદાતા જોડાયા છે સીધા અહીંયા। મૌલિક, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, ચાંપતો બંદોબસ્ત જે પ્રકારનો જોવા મળી રહ્યો છે? આવતીકાલનો દિવસ તમામ ક્રિકેટ રસિકો માટે ઘણો જ મહત્વનો દિવસ છે।
હેતવી, બિલકુલ આવતીકાલે મહામુકાબલો કહી શકાય વર્લ્ડ કપનો. તે ભારત પાકિસ્તાનની મેચ છે અને તેને જ લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો, આ તમામ દ્રશ્યો જ કહી આપે છે કે આવતીકાલનો જંગ ક્રિકેટ રસિકો માટે પણ ખૂબ મહત્વનો હશે, ક્રિકેટરો માટે પણ ખૂબ મહત્વનો હશે, અને ખાસ એટલા માટે કે અમદાવાદમાં આ જ્યારે મેચ યોજાઈ રહી છે ત્યારે તમામ લોકો જે છે તે અહીંયા મોટી સંખ્યામાં, એટલે કે 1,10,000ની જે કેપેસિટી છે તે તમામ લોકો અહીંયા આગળ ક્રિકેટ રસિકો મેચ જોવા માટે ઉમટી પડે તેવી શક્યતા છે. અને તેને પગલે ક્રિકેટની વાત હોય તો ક્રિકેટ જગતના તમામ લોકો જે છે તે અહીંયા આગળ જોડાયેલા છે અને તે પ્રેક્ટિસ કરી રહ્યા છે. સાથે સાથે પોલીસ કમિશનર જે છે તે પોલીસ કમિશનર પણ અત્યારે હાલ આ તમામ મહામુકાબલા પહેલાંની સુરક્ષાની બાબતો હોય તો સુરક્ષા બાબતે ચકાસણી કરવા માટે ખુદ પહોંચ્યા છે. ગઈકાલે પણ એન્ટી ડ્રોન કેમેરા જે છે તેના દ્વારા તપાસ કરવામાં આવી હતી. અત્યારે હાલ ફિઝિકલી પોઈન્ટ એટલે કે પોલીસ સાથે આરએફની ટીમ જે છે તે કોઈ પણ પ્રકારના હુમલા કે અન્ય કોઈ બાબત ટોળાશાહી ભેગી ના થાય તો તેને કઈ રીતે કાબૂમાં રાખી શકાય આ તમામ બાબતે ચકાસણી કરવા માટે અહીંયા પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે થોડી ક્ષણો બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમ જે છે તે મેચની પહેલાં પ્રેક્ટિસ જે છે તે આ સ્ટેડિયમમાં કરી શકે છે અને આવતીકાલે સવારે આજે પ્રેક્ટિસ પહેલાં એક પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે. તેમાં 3 મહત્વના સિંગરો જે છે તે અહીંયા બરાબર 12:30 વાગે સિંગર જે છે તે લોકોનું એન્ટરટેનમેન્ટ કરશે. તેમાં સૌથી મોટા સિંગર કહી શકાય અરિજિત સિંઘ, સુખવિંદર સિંઘ અને શંકર મહાદેવન, આ 3 પરફોર્મન્સ આપશે અને લોકોને જે છે તે અહીંયા આગળ એન્ટરટેન કરશે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો જે પ્રકારે સ્ટેડિયમના દ્રશ્યો સામે આવ્યા છે, સમગ્ર અમદાવાદ આ મેચના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. ભારત પાકિસ્તાન મેચ પર બાબર આઝમનું નિવેદન સામે આવ્યું છે. ભારત સામે 7-0 રેકોર્ડ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. અમે ભૂતકાળ વિશે વિચારતા નથી તેવું નિવેદન બાબરનું સામે આવ્યું છે. અમદાવાદમાં અમારી ટીમને સમર્થન મળશે, એક મેચના કારણે કેપ્ટનશીપ જતી નથી રહેવાની, અમે માત્ર ગેમ પર ફોકસ કરીએ છીએ, આ નિવેદન સામે આવ્યું છે. પ્રેશર દેખે પ્રેશર ઇસ ચીઝ કો હમ લેતે નહીં હૈ બિલકુલ હમ પિચ પાસ મે જો હૈ વો હમ ને એક્ઝિક્યુટ કર પાયે લેકિન હમને 2011 ઓર 2019 મે ચેન્જ કિયા વર્લ્ડ કપ મે હમને ઇન્ડિયા કે અગેન્સ્ટ વિક્ટરી હાસિલ કી હૈ ઓર યે ભી પહેલે નહીં હુઆ થા લેકિન હુઆ અબ તો યે ઇસી પે હમ બિલીવ રખતે હૈ કે કર સકતે હૈ. 14 ઓક્ટોબરે શનિવાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાની હાઈ વોલ્ટેજ મેચ યોજાવા જઈ રહી છે અને ત્યારે આ મેચને લઈને 108 પણ એલર્ટ મોડ પર રહેશે. સ્ટેડિયમની અંદર 12 એમ્બ્યુલન્સ અને ઈએમટી, પાયલટ સુપરવાઇઝર અને મેનેજર સહિત 60 લોકોનો સ્ટાફ તૈનાત રહેશે. સાથે જ સ્ટેડિયમની આસપાસ 10-12 લોકેશન પર પણ એલર્ટ મોડ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતની મેચમાં 1.5 લાખથી વધુ લોકો હાજર રહે તેવી શક્યતાઓ છે. ત્યારે કોઈપણ પ્રકારની એમર્જન્સીને પહોંચી વળવા માટે 108 પણ તૈનાત રહેશે. દુનિયામાં ખેલોના સૌથી મોટા આયોજન એટલે કે આઈઓસીમાં ભારતનું એક મોટું પગલું સામે આવ્યું છે. ઓલિમ્પિકનું આયોજન કરનારી સંસ્થા આઈઓસીનું સેશન પણ થવા જઈ રહ્યું છે. આઈઓસી ઓલિમ્પિકને લઈને નિર્ણયો લેવાનારી સુપ્રીમ બોડી છે. આ સેશનનું 40 વર્ષ બાદ ભારતમાં આયોજન થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી કાલે એટલે કે 14 ઓક્ટોબરે મુંબઈમાં આઈઓસી સત્રની ઓપનિંગ સેરેમનીનું ઉદઘાટન કરશે. આઈઓસી સત્ર મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાવા જઈ રહ્યું છે. ઓપનિંગ સેરેમની બાદ મુંબઈમાં 15-17 ઓક્ટોબર દરમિયાન આ સત્ર ચાલશે અને આ સેશનમાં ક્રિકેટને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે. ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવું કે નહીં તે અંગે નિર્ણય લેવાઈ શકે છે. આઈઓસી સત્રમાં ભવિષ્યમાં યોજાનાર ઓલિમ્પિકના મેજબાન દેશોના નામને લઈને પણ નિર્ણય લેવામાં આવી શકે છે. 40 વર્ષ બાદ ભારતમાં યોજાનાર આ સત્રનો શ્રેય રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીના પ્રયાસોને અપાય છે. નીતા અંબાણી આઈઓસીના સભ્ય બનનાર પ્રથમ ભારતીય મહિલા છે. નીતા અંબાણી આઈઓસીના સભ્ય હોવાથી સાથે સાથે આઈઓસીના 3 અલગ અલગ આયોગના સભ્ય પણ છે. મુંબઈમાં યોજાનાર આઈઓસીનું સત્ર ભારતીય રમતગમત માટે કેવી રીતે મહત્વનું સાબિત થશે તેની બાબતો સમજવી પણ જરૂરી છે. ભારતમાં ઓલિમ્પિકને લાવવા એક પહેલની શરૂઆત થઈ છે જેનાથી ભારતીય યુવાનોને ઓલિમ્પિકના મૂલ્યોને અપનાવવા માટે પ્રેરક બળ મળશે.
We see, you know, this move also very much reflected here in how one can enrich the other. You know, we see it in India, where you see the growing Olympic spirit, where you see a number of Olympic sports gaining strength and becoming popular, and cricket still being the number one sport and the most popular sport. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.